पोत्राडी मगनी दाणना पुडला जय जिनेन्द्र वेलकम टू संजीव कपूर खजाना हूँ छू अमीशा आज हूँ आप सौ माटे लावी छू जैन रेसिपी नो खजानो अपना जैनों ना पजुशन चालू थवाना छे अने पजुशन चालू थाय एटले बधाने एम थाय कि बापरे आठ दिवस में अपने शू वानगी बनावशू केम के अपने जैनों में आठ दिवस सुधी कोई लीलोतरी घर में आती नहीं थोड़ू घर में बधाने टेन्शन थी जाए कि रोज शू वानगी बनावी जेनाथी बधाने आठ दिवस पजुशन भारी न लागे तो आज आप बनावशू पोतराड़ी मगनी दाड़ना पुडला एनी माटे अपने सामग्री में लागसे पोतराड़ी मगनी दाड़ खमणेलू नारियल लाल काश्मीरी मरचा दही अड़दनी दाड़ काड़ा मरीनो पाउडर स्वाद प्रमाणे मीठू राई तेल अपने अँ जे पोतराड़ी मगनी दाड़ है पलाड़ी राखी थी पांच थी छ कलाक सुधी हवे अपने इने मिक्सर में वाटी लईए आज पोतराड़ी मगनी दाड़ है ये एकदम बारीक पेस्ट नहीं करवानी थोड़ी अपने अतकचरी रखू आनी अंदर आप थोड़ी तीखासनी फ्लेवर लावा माटे जे काश्मीरी लाल मरचू है पलाड़ी ने मूकू है ये इन अंदर नाखी देसू हवे आने आपणे वाटी लईए थोड़ू पानी नाखसू ताकि ये प्रॉपर मिक्स थई जाए अने वाटवामां आसानी पण रहे आ रीते आपणे पोतराड़ी मगनी दाळ वाटी लीधी छे हवे आपणे ने काढ़ी लईए आ पोतराड़ी मगनी दाळनुं जे आपणुं खीरू छे ए वटाई गयुं छे तमे जुओ छो त्यां सुधी थोड़ुं अतकचरुं वटायुं छे हवे आपणे एनी अंदर स्वाद प्रमाणे थोड़ुं मीठुं नाखी देशुं थोड़ो मरी पाउडर હવે આપણે આને પાછું એકવાર એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું આ જે ખીરું આપણું જે તૈયાર છે એને 15 મિનિટ માટે રહેવા દેશું ત્યાં સુધી આપણે કોપરાની ચટણી બનાવી લઈએ આપણા પજુશાના દિવસો ચાલે છે એટલે આપણે લીલા મરચાં કે કડી પત્તાનો ઉપયોગ બી નથી કરતા તો એઝ ઇટ ઇઝ પાછું આપણે અહીંયા પણ તીખાસ માટે લાલ કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરશું આપણું નારિયેળ ખમણીને મૂક્યું છે તમને ચાહો તો તમે દાડિયા પણ એની અંદર નાખી શકો છો હવે આની અંદર આપણે પાછું એક લાલ કાશ્મીરી મરચું નાખશું જેનાથી ચટણી થોડી તીખી પણ થાય ને સરસ થાય સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખશું આપણે અહીંયા ચટણી બનાવવા માટે જે દહીંનો ઉપયોગ કર્યો છે એને આપણે પહેલેથી ગરમ કરીને મૂક્યું છે નારિયેળની ચટણી તૈયાર થઈ ગઈ છે જે આપણે ગરમા ગરમ પોતરાડી મગની દાળના પુટલા સાથે ખાવા માટે બનાવી છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ આપણી ચટણી આ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને રાઈ અને અડદની દાળથી વઘાર કરી લઈએ આપણે એક પેનમાં થોડું ઓઇલ લઈ લેશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પહેલાં એની અંદર અડદની દાળ નાખશું થોડી હલકી અમસ્તી અડદની દાળ લાલ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખશું આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે આ ચટણીમાં નાખશું સરસ મજાની અડદની દાળની ફ્લેવર આવી ગઈ છે અને ચટણીમાં પણ એની ફ્લેવર બહુ જ સરસ લાગે છે આ આપણી નારિયેળની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણું પોતરાડી મગની દાળનું જે ખીરું જે બનાવ્યું છે એ 10-15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે એના પુડલા ઉતારી લઈએ નોર્મલી પોઝિશનના ટાઈમમાં જૈનોના ઘરમાં બિલકુલ બી લીલોતરી બનતી નથી અને એવામાં બી રોજ કઠોળની કાંઈ પણ વાનગી બનાવીને એટલા બધા આપણે કંટાળી જઈએ છીએ તો નવી નવી વાનગી ખૂબ જ મિસ કરીએ છીએ આ જે પુડલા બનાવશું એનાથી આપણને પોઝિશન જેવું બિલકુલ બી નહીં લાગે ચલો તો આપણે પહેલાં અહીંયા પુડલો બનાવી લઈએ આપણો તવો ગરમ થઈ ગયો છે હવે આપણે આની ઉપર થોડું તેલ નાખી દઈશું
મગની દાળના પુડલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશું. તમે જોઈ રહ્યા છો પ્રોપર ક્રિસ્પી અને સરસ મજાનું લાલ પણ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતે આપણે હજુ એક બે પુડલા બનાવી લઈએ. પુડલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં ચટણી પણ કાઢી લેશું. આ આપણા પજુશન સ્પેશિયલ મગની દાળના પુડલા અને નારિયેલ અને દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. પજુશનના દિવસો નજીક આવી ગયા છે તો બિલકુલ ટેન્શન નહીં લેતા કે વાનગી શું બનાવશું. આ તો અહીંયા બની ચૂક્યા છે. તમે પણ તમારા ઘરમાં બનાવો અને પજુશનમાં ટેન્શન ફ્રી થઈ જાઓ.